नमस्कार मित्रों, तो गई काल जो बोलामणा वीडियो तो अधूरो एने आपणे आजे करीए छे पूरो। पहेली शुरुआत करी छे अमारी दीराणी जेठाणीनी ओळखाण साथे। तो हूँ कहूँ छू ने हरमेश के हूँ विशाळ परिवारनी पुत्रवधू छू। तो अहीं अमे बधा दीराणी जेठाणी ऊभा छे, तेमांथी बताऊँ सौथी मोटा जेठाणी मारा काकण जेठाणी वनिताबा जे हाजर नथी, जे मुंबई छे। अने अहीं बीजा बधा अमे देखाईए छे, जेटला हाजर छे एने तमने हूँ ओळखाण करावती जाऊँ। तो आप बीजा नंबरना जेठाणी एटले मारा सगा जेठाणी ઝવેરબા, अने ये आर्या जेमनो बीजो नंबर, अने आ छे कांताबा जे जामथलाथी छे, मारा सगा जेठाणी। आ मंजुलाबा ने तमे ओळखो छो, રસીલાબા ને પણ તમે ઓળખો છો। આ છે મંજુલાબા પાછા, અને એ પણ ભૂજથી છે, અને મારા કાકણ જેઠાણી છે। હંમેશા મારી બા કહેવાની ટેવ રહી છે જેઠાણીઓને। આ છે લીલાબા, લીલાબાને ઘણા લોકો ઓળખો છો તમે, અને જે ઓળખતા તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, એ જામથલાથી છે। આ છે ગીતાબા, જેને નવા વર્ષને દિવસે તમે જોયા હતા। આ છે શાંતાબા, શાંતિભાઈના ઘરેથી, અને આ છે કમળાબા, અને આ છે ઝવેરબા। એટલે અમે બધી જ દેરાણી જેઠાણી હાજર નથી, કારણ કે મારી દેરાણી પણ રહી ગઈ છે। આમ તો અમે 16 ભાઈઓ છે, એમાં 15મો નંબર મારો છે, અને એક મારી દેરાણી હજી પહોંચી નથી। અહીં તમને ઓળખાણ કરવાની મારી ઈચ્છા છે, પછી કાકા જેઠાણીઓ છે મારા બીજા, એમની પણ ઓળખાણ કરાવીશ, પણ સામે આપણે ભાઈઓને જોઈએ। પણ અહીં એવું થયું કે અહીંયા મહેમાન આવી ગયા, અને આ કાલનો વિડીયો આપણો બાકી છે, એ આપણે પૂરો કરી રહ્યા છીએ, એટલે ભાઈઓની ઓળખાણ ના થઈ શકી। તો આ કાલની અધૂરી રસમ પ્રમાણે મારી કાકા નણંદો, મારા કાકાજીની દીકરીઓ અહીંયા દઈ રહી છે કવર। પહેલાં કપડાં દેવાની રીત હતી, પણ હવે નથી। આ અમારા ઝવેરબેન છે, અમારા પ્રેમજી બાપુજીના દીકરી સામે આવી રહ્યા છે, જયાબેન જે રવજી બાપુજીના દીકરી, અને બીજા હતા દયાબેન, એ પણ સામે મળી રહ્યા છે બધાને મળવાની જે અમારી પ્રથા છે। આમ જો તો ભાવવાળી પ્રેમવાળી ઘણા, જો દયાબેન સામેથી આવી રહ્યા છે। બીજી બહેનોને પણ મળવું હતું, પણ એ રહી ગયા। અને અહીં આ અમારા પાડોશી છે, શાંતાબેન પોકાર, બીજા શાંતાબેન પોકાર, અને જશોદાબેન સુથાર, અને બાજુમાં શાંતાબેનના ભત્રીજા બહુ, આ છે વર્ષા અને છાયા, એ પણ ગામની દીકરીઓ છે। ગામની વવારું છે, પણ અમારા પરિવારની દીકરીઓ થાય એટલે એ દીતી લીતી માટે આવ્યું, અને બધાને મળતું જાય છે। અહીં અમારો નિવાનને ખૂબ મજા આવી ગઈ છે, બધા ના પડે તોય ફુગો ઉડાડ ઉડાડ કરે છે। આવી રહી છે અમારી ભત્રીજી પ્રજ્ઞાની દેરાણી છે, અમારે દીકરીની દેરાણીને અમે દીકરી જ કહીએ। અહીં અલગ અલગ આવતા જાય, આ હેતલના પિયર પરિવાર આવ્યું છે, હેતલના બંને ભાઈ અને બંને ભાભીઓ છે, જેમણે અમારે રિવાજ મુજબ એ આપવાનું થાય, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જેને જેટલી શક્તિ એ પ્રમાણે અહીં સૌ આપતા જાય। અહીં પડોશી પણ આવે છે મારા વીણાબેન, અને પાછળ તમે જોઈ શકો છો ઉર્મિલાબેન દિવાણી, કોઈ સગા છે તો કોઈ સંબંધી છે, બધા આવતા જાય મળતા જાય। દીકરી છે તો હાથ ફેરવશે, વહુ છે તો પગે લાગશે। અહીં પલ્લવી દીદી આવ્યા છે, તૈયાર થઈ ગયા છે દીવા માટે। પલ્લવીની પ્રજ્ઞા નામ છે, પણ પલ્લી કહીને મને પલ્લુનું કહેવાય જાય છે, પ્રજ્ઞાબેન આવ્યા છે। સગી ફઈ છે મારા દિશ્વીના સગા ફઈ, બોલામણું કરી રહ્યા છે, બોલામણું એટલે કે જીયાણું। પહેલાં બાળકને જે રમાડવા વખતે જે ભેટ સોગાદ આપાય એમને અમારામાં કહેવાય બોલામણું। તમે શું કહો એ મને કહેજો, તમારી રીતે અમારામાં એને બોલામણું પણ કે, જીયારું પણ કે, અને ઘણા પછેડો પણ કે। તો અહીં ફઈ દિશ્વીને આપી રહી છે પ્રજ્ઞા ફઈ અને નીતેશ ફુઆ, એ બ્રેસલેટ કરાવ્યું હતું, દિશ્વી પણ પહેરી શકે કે નહીં, પણ એના પપ્પા પહેરી શકશે। નાનો નાનો દાગીનો તો કાંઈ કામ ના આવે, આમ બે ત્રણ પ્રસંગનો એક સાથે કરી આપ્યો છે એટલે ગમે ત્યારે કામ લાગે। અહીં ધીરેનભાઈના મિત્રો આવી રહ્યા છે,
આમાં મિત્ર અને બેનપણીને છે એ બધાના નામ નહીં લઈ શકાય, સગા સંબંધી ઓળખાય. આ મારા છે લાલજી બાપુજી, મારા જેઠ, સૌથી મોટા જેઠ. કાકાઈ જેઠ એક મોટા છે, પણ આમ મારા પરિવારમાં સૌથી મોટા એટલે અમારો વડલો કહેવાય ઘરનો. અને આ છે અમારા ત્રીજા નંબરના જેઠ. બીજા નંબરના જેઠ જે સામે લઈ રહ્યા છે એ વાલજી બાપુજી, ધીરેનભાઈના પપ્પા, અને સામે છે નાનજી બાપુજી. બંને શું કહેવાય અમારી ભાષામાં બેલડાના હતા. અને નાનજી બાપુજી મોટા બાપુજીને ખોળે બેઠા, ચામથડા કાંતાબા અને નાનજી બાપુજી. અહીં દિસવી મસ્તી ચડી છે, મજા આવે છે. કારણ કે ફ્રોક બદલી આવી ને, બ્લેક ફ્રોકમાં એને કંટાળી ગઈ હતી, થાકી ગઈ હતી, તે રડતી હતી. હવે મજા આવી ગઈ છે, હલકા હલકા કપડાં થઈ ગયા એટલે ખુશહાલ છે. આ આવી ગયા મારા રસીલાબા અને મણીલાલ બાપુજી, સાથે છે મારા હાર્દિકભાઈ. અમે અમારે પરિવારમાં આપવાને એને એમ ઢાલ કહેવાય, જેથી એકબીજાને મદદ મળી રહે દરેક વખતે, દરેક પ્રસંગમાં એકબીજાને ભાઈ ભાઈને આપે તો એ ઢાલ નક્કી હોય એ પ્રમાણે, કે જે જે પરિવારની જે ઢાલ હોય એ પ્રમાણે. મેં આપ્યા હોય એટલા તમે આપવાના જ છો ને, બરાબર ને? અહીં દિસવીને લાડકવાઈને જોઈએ છે, કવર રમવું છે. કાકા રમાડી રહ્યો છે, આનંદિત છે. આ અમારા ચોથા નંબરના જીઠ છે. આમ અમે ચાર ભાઈ કહેવાય, કારણ કે એક ભાઈ ખોળે બેઠા એટલે, પણ અમે એની સાથે જ ગણીએ છીએ એટલે ચોથા નંબરના જીઠ છે. અમે એમ બધા દેતી લેતી થાય ત્યાં સુધી ઝવેરબા મળતા મળતા મારી પાસે પહોંચ્યા. ઝવેરબાએ હંમેશા માનો જ પ્રેમ આપ્યો છે, અને મારા ઘરવાળાના તો એ માં જ રહ્યા છે. કારણ કે એ પરણીને આવ્યા ત્યારે 1.5 વર્ષના જ હતા, એટલે દિયર કે દીકરો કે એ તમે સમજી શકો છો. અને એમને પણ દિયર ભોજાઈ વચ્ચે ક્યારે દિયર ભોજાઈ જેવું નથી રહ્યું, મા દીકરા જેવો જ પ્રેમ રહ્યો છે. અહીં અમે અમારા ઘરનું કવર આપી રહ્યા છીએ. મોનું અને અનિલ દ્રષ્ટિ નથી પહોંચી એટલે દ્રષ્ટિના ભાગનું કવર અહીંયા આપી રહ્યા છે. બીજી નિયાણીઓ આપે એ રીતે એને આપવાનું થાય ને, તો એ કવર મોનું અને અનિલ આપી રહ્યા છે. બધા દિશ્વીને રમાડી આનંદ કરીએ, મજા કરી, મોજ કરી. મળી લઈએ અને પાછા ગોઠવાઈ જઈએ. આજે હળવું મળવું અને રમવું, વાતો કરવી. દીકરાઓ કામ કરે છે, પાણી પીવડાવે છે, જમાડે છે. પરિવાર મોટું છે એટલે ખોસ કઈ ચિંતા નથી. નિવાનને શું જોઈએ છે ખબર નહીં, એના દાદા બતાવી રહ્યા છે. અહીં ધૃતિ ઊભી થઈ ગયા હતા, એનો મેં વિડીયો પાછળથી હતો તો એ લીધો છે. જરાક આગળ પાછળ વિડીયો થઈ ગયો છે, કારણ કે ઉતારવામાં થોડુંક શું કહેવાય, નવા નવા હોય ને નિશાળિયા ઉતારવા વાળા, એમાં થોડુંક આવું થાય. વર્ષા દીદી સામે બેઠી છે, દેવા આવી અને એનો વિડીયો આવ્યો કે ના આવ્યો એ મને ખ્યાલ નથી રહ્યો. વર્ષા દીદી ને અનુ દીદી બે દેવા આવી હતી. અહીં જુઓ અનિલ અને હાર્દિક અને બીજા જુવાનો લાગી ગયા છે પાણી પીવડાવવા માટે મહેમાનોને.
વીણામાં આવ્યા છે અમારા પડોશી, અને આ જે દીકરી મળી રહ્યા છે ને નીલમબેન, નીલમબા જેમને મારા અલજી બાપુ જે દીકરી કરે છે, ધીરેનભાઈ નાને બેન કર્યા છે, એટલે દીકરી છે એટલે બધા હાથ ફેરવે છે. બાજુના અજાપર ગામમાં રહે છે, અહીં પ્રજ્ઞા દીદીને વળતર અપાઈ રહી છે. માયની પટ્ટી કોઈના ઘરમાં કઈ રહે, એક આપે એટલે પાછું આપવાનું થાય, એવું થાય. એટલે જ કહું છું કે અમારી સમાજના થોડાક વ્યવહારો બહુ મોટા છે, પણ ફરજિયાત પણ નથી. અહીં વીર અને જનક પ્રજ્ઞા દીદીના બંને દીકરા છે, એને બોલાવ્યા મામીઓએ કે તમારી વળતર દેવાઈ જાય. બાણેજડા તો પહેલા જોઈએ ને. બાણેજ વગરનો યજ્ઞ અધૂરો ગણાય, તો આ તો પ્રસંગ છે. અહીં ફ્રી થઈને બધા ભાઈઓ ગોઠવાઈ ગયા, ખુરશીમાં મહેમાનો છે, અમુક મહેમાનોને નીચે બોલાવવાની તૈયારી કરી લીધી છે કે જમવા માટે થોડા થોડા જાય જેથી ઓલું થાય. અને આજુ અમારા જુવાનો ચા પાણી પીવડાવવાવાળા, મહેમાનોને ધ્યાન રાખવાવાળા, યુવક મંડળ કહો, સમાજના કહો કે ભાઈયાતના કહો, બધા જ છે ભેગા. તમે ભર્યું એ? શું નામ એ તમારું? ઉર્મિલા. ડોરી સુમરા સરતી જેમ એ? સરસ સરસ. તમારું નામ આડી? રાજીબેન. રાજીબેન. તમે? ગીતાબેન. અહીં ધીરેનભાઈના સંબંધી હતા, અને અમારી ધૃતિને વહુને દીકરી કરી છે, એટલે જો કેટલું સરસ મજાનું એ લઈ આવ્યા છે, અને મસ્ત એવું બ્લાઉઝ ભરેલું આપ્યું, 500 રોકડા અને સોનાનું પાંદડું ખૂબ ખૂબ આપ્યું છે. ધન્યવાદ એમને. આવડું આપવાનું અમારે તો ન હોય, પણ એ આપી રહ્યા છે, સંબંધો સાચવી રહ્યા છે. અને દીકરી માટે હવે ફ્રોક, બેન ગીતાબેન હસી રહ્યા છે બેન, અને આ બાજુ ઉર્મિલાબેન ભાભી. આ તો અમારામાં કહેવાય ઉધારી હાથી કહેવાય, દીધું એને લીધું, કોઈના ઘરમાં રહે નહીં, પણ એમને ધન્યવાદ કહેવાય કે બહુ આવડી મોંઘવારીમાં કરીને આવ્યા છે. અહીં જો બધી ભાણેજો અમારી ને ભત્રીજી ને ભત્રીજા વહુ ને ભાણેજા વહુ ને ફ્રી થયું એટલે મેળાઓ કરે છે. આ લોકો પાછળથી આવ્યા હતા એટલે આઈ દે છે, અને આ અડોશ પડોશ પાસે પછી દેવા વગરના રહી ગયા છે. કવર ધૃતિને આપતા જાય છે, રશ્મિબેન ને કલુબેન ને. આ છે સુમો મોટો કંપનીના મેનેજર કિરણભાઈ, જે એક્સેલ કંપની નામે પ્રખ્યાત છે, અને અમારે અહીંયા પડોશમાં રહે છે, ભુજમાં. એ તો મને કહેતા હતા અમે તમારી પડોશમાં રહીએ છીએ, અને એ પણ ભેટ લઈ આવ્યા છે. ધીરેનભાઈના ઘણા લોકો સાથે સારા સંબંધ છે. કચ્છની જો કિરણભાઈ કહી રહ્યા છે, તમારી પડોશમાં અમે રહીએ છીએ, અમારા અનુ દીદી અને રણછોડ કુમાર પણ સાથે હતા. અને આ છે સુરતથી અમારા ધૃતિ વહુના કાકી થાય, પણ એ મળવા આવ્યા, અને આમ એકચ્યુઅલી એના પપ્પા લૂડવાના છે, એટલે એને કહેતા હતા મને લાગણી બહુ થાય, અને ખાસ કરીને મારો વિડીયો અમે જુએ છે, એટલે એ કહેતા હતા કાયમ જોઉં છું, અને અમુક સૂચનો પણ કર્યા તમે આ રીતે કરો એમ. તો મને પણ ખૂબ આનંદ થયો. સગા પણ છે અને ફોલોર્સ પણ છે, બરાબર. મજા પણ આવી ગઈ, કારણ કે લૂડવાના દીકરી છે પાછા પોકાર પરિવારના, અને આ એમની દીકરી છે. નામ પૂછ્યું એટલે કઈ રીતે અવાજ એટલો થતો હતો એટલે મારે મ્યુટ કરવું પડ્યું છે, નહીં તો એને અવાજમાં આપને ઘણી મજા આવે. અહીં લોકો જમી પણ લીધું, અને હવે વિદાયની થઈ રહી છે તૈયારી. મહેમાનો વિદાય લેવાના છે, પણ એ વિદાયની હું તમને અત્યારે બતાવી રહી છું. પાછળ જે આપણે ઘોડિયામાં સુડાવવાની રસમ છે ને એ તમને બતાવી રહી છું, એટલે વિડીયો તમે પૂરેપૂરો જોજો. આ બેઠા છે વર્ષાબેન અમારા, જે પુના રહે છે. બધા ફ્રી થયા છે એટલે બધા અલગ મલગની વાતે વળગ્યા છે. મોનુ અને એકતા મારી ભાણેજી છે, સુશીલાબેનની નાની દીકરી, નણંદ ભોજાઈ વાતો કરતી હતી. અને હવે તમને બતાવું આ રસમ, જુઓ
અમારી રસમ એવી હોય કે ઘોડિયું પણ મામા લઈ આવે, પૂરેપૂરો શણગાર પણ મામા લઈ આવે, અને એમાં મામા મામી કે માસી બધા સુવડાવે અને ફઈ તેડે. ખાલી ભણેજીને કે ભણેજાને સુડાવવાના નથી, એની સાથે તમને કાંઈ પણ ને કાંઈ ભેટ આપવાની થાય દક્ષિણા. પહેલાં હાથમાં આપતા 100-200 રૂપિયા, હવે કવરમાં જેટલા પણ આપવા, 50 આપવા તો ચાલે ને 500 આપવા તો ચાલે, એ કવરમાં આપી દે એટલે દેખા દેખી ન થાય અંદર જે મૂકી આવી. તો અહીં માસી સુવડાવી રહ્યા છે ભાણેજીને, મામા હિંચકો નાખશે અને ફઈ આવીને તેડશે. ત્યાં સુધી આપણો વિડીયોનું એન્ડિંગ કરશું. આજનો વિડીયો તમને કેવો લાગ્યો, અમારા રિવાજો કેવા લાગ્યા એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો અહીં પગના ફઈ આવી ગયા, હેતલની સગી નણંદ છે વળી પાછું કહું તમને, અને દિશ્વી હેતલની સગા દેરની દીકરી છે, તો અહીં ફઈ તેડી રહી છે. જો માથા પાસે કવર દેખાઈ રહ્યું છે. આજનો વિડીયો જો તમને સારો લાગ્યો તો લાઇક અને શેર જરૂરથી કરજો, અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી લેવા વિનંતી કરું છું. ચોક્કસ કરજો અને મારા યુટ્યુબ પરિવારને મોટું કરજો. તો અહીં હવે દિશ્વીનું પડાશે ફોટો, અને અહીં બોલાવણા પ્રસંગમાં કોઈ આવ્યા હોય અને સગા સંબંધી તમારો વિડીયો ક્યાંય નથી લેવાનો, અગર નથી કારણ તો હું ક્ષમા ચાહું છું, પણ તમે વિડીયો જરૂરથી જોજો જે આવ્યા હોય, કારણ કે ઘણા બધા સગા સંબંધી આવ્યા હતા પણ અહીં વિડીયો હું નથી કરી રહી ને, એટલે થોડુંક ક્યાંક અગડમ ગગડમ થઈ ગયું છે દિશ્વીના ફોટા સાથે, ફોટોશૂટ સાથે. આપણે વિડીયોનું કરી છે એન્ડિંગ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.